પીઢ રાજકારણી નેતા માવજી પટેલનું નામ અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે પણ બન્યું છે કારણ કે તેમને ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમના પક્ષમાંથી ઉમેદવારી નોંધાઈ છે ત્યારે ગઈકાલે ભાભર ખાતે તેમને એક સભા છે તેને સંબોધી હતી અને તેમના સણસણતા સવાલો સીધા જ પ્રજાને પૂછ્યા હતા ત્યારે હવે તેમની સભાને જે રીતે આવકાર મળી રહ્યો હતો તે રીતે હવે લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેનું ટેન્શન વધી શકે છે અને ક્યાંક વાવની જે બેઠક છે તેના ઉપર માવજી પટેલનો દબદબો પણ જળવાઈ શકે છે શું છે સમગ્ર મામલો અને માવજી પટેલે કયા સણસણતા સવાલ પૂછ્યા હતા તે દરેક વસ્તુ જાણીએ આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પીઢ નેતા માવજી પટેલની જો વાત કરવામાં આવે તો તેમને ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમને અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું છે અને અત્યારે તેઓ વાવની જે પેટા ચૂંટણી છે જે 13 નવેમ્બરે યોજાવાની છે તેને લઈને સભા સંબોધી રહ્યા છે ત્યારે સૌથી પહેલા તો ભાભર ખાતે તેમને સભા સંબોધતા શું કહ્યું હતું અને લોકોને શું કરવા માટેનું આહવાન કર્યું હતું તે સાંભળીએ મુશ્કેલી છે કોઈ વાત હવે તો પેલું ઉલટું પેલું હાચવો કારણ કે 162 કર્યા હતા ઇલાઈ લાઈ શું ભાઈ રાજરંડા આવી ગયા છે આજે કીધું છે આગેવાન હતા શું તકલીફ છે ભાઈ મુશ્કેલી શું છે હા મને વિશ્વાસ છે 3 તાલુકાની પ્રજા ઉપર મને ભરોસો છે કે આ વિસ્તારની પ્રજાએ અન્યાય અમે જજુમી છે આ પ્રજાએ રિઝલ્ટ લાઈન બતાવ્યું છે સહન કરી શકી નથી અને આ વખતે પણ કરવાની છે અને આઈશ તેમ સાહેબને કીધું કે સાહેબ તમારે જરૂર પડશે તો હું તમને સાથે રહીશ વ્યાજબી વાત હશે લોકો સામે કરીશ પણ હવે મને 13-14 વર્ષે આશા હતી છે સાહેબ તમે બધા જે સપના જોતા હતા એકાદ માવજીભાઈને ચાન્સ મળે તો સારું આજે કોઈ જાતિ સમીકરણનો સવાલ નતો જ્યારે જનરલ ચૂંટણી હોય તો જાતિ સમીકરણ આવે અત્યારે તો કોઈ પણને ટિકિટ આપીને આગેવાનને રાજી પડે ઈગાનો સવાલ છે વર્ણનો સવાલ છે બીજું કોઈ નથી બંને પાર્ટીઓમાં ફટ છે બસ હવે જીત્યા જીતી પણ શું રાત તો લાવ્યો કરોડ સેવા કોણ ના પડે છે લોકોએ આપી દીધું દિલ્હી આપ્યું ગુજરાત આપ્યું કોણ રોડે તમને કોઈ ફરક પડતો નથી ઘણી વાતો નહીં કરી હજી કારણ કે મારો આદેશ લઉં છું ઉમેદવાર તરીકે તમારી વચ્ચે તો કાલે 3 વાગ્યા પછી આવવાનું છે એ બધી વાત કરશું પણ તમે તમારું કરજ બચાવ્યું છે તો લાખ લાખ તમને વંદન કરું છું લાખ લાખ કે આ તાકાતે હિંમત બતાવીશ પડી કોથી મત ડરજો ઓલો તૂટી જશે પેલું ફૂટી જશે હું વચમાં એ વખતે જયારે ચૂંટણી લડ્યો ત્યારે ભાજપ પણ લડતો હતો અને એક સૂત્ર તો આવ્યું બીજું સાહેબ તો તમને ખ્યાલ છે એક અમારા ગામનો ભાઈ મહારાજ મારા ભવાન બાપુનો દીકરો એ બેઠો હતો ને વાત કરી કહો કે પાણુતરીના પાટીએ કે શું હતું ત્યાં તો પેલો છોકરો લડતા હતા તો કે મારી પાસે મને 2-3 લાફા માર્યા ચોનો હતો કે પોનેડાનો બે કે ગાડી બે આડી માથે ડીપટો ઉડાડ્યો કળબી બ્રાહ્મણ માર્યો કળબી બ્રાહ્મણ માર્યો આપડે તો તમારે એટલે આને ખ્યાલ નથી અને એ પ્રક્રિયા ઉભી થઈ 1998 ની અંદર છેલ્લી રાત્રે હા બ્રાહ્મણ આજે જીવે છે અને પેલા આ ત્રાગો કરીને જીતી ગયા એટલે આવા ત્રાગો આવશે અગર આ ચૂંટણી લડવી છે તો આ ઇલેક્શન નથી તમારે જો નિશ્ચિત છે કે ચૂંટણી લડવી છે પરિણામ લાવવું છે તો રાહ જોવાની સવાલ નથી આપણો મોરચો છોડવાનો સવાલ નથી ભૂખ તરસામે દેખવાનો સવાલ નથી તમારા અસ્તિત્વનો સવાલ છે તમારા વડવાઓના અસ્તિત્વનો સવાલ છે તમારી આબરૂનો સવાલ છે કહેતા હતા કે તાડી તાડી બોલતા હતા પછી ઘરો આપણા શેઠો દેખાશે પણ પેલો એક પેલો ટી શર્ટ વાળો લડે છે ને યુકેન વાળો તમે જોયું છે ને જેલેસ્કી ટી શર્ટ વાળો એક આ ટી શર્ટ વાળો બેઠો એવો છે
બધા જો અહીંયા તો ભાઈ તો એના એના ફીટ છે. આવો ટી શર્ટ, આવો ટી શર્ટ. એ રશિયા તૂટીને મરી ગયો છે, મચકત દિયા તો મચક. આ જુદી ને કોઈ અંપાઈ શકતો, તેની પ્રજામાં તાકાત છે, એ શક્તિ છે. એ શક્તિ તમારામાં છે, પણ તમે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આળસુ બન્યા છો કે કેમ, આરામી બન્યા છો કે કેમ. બાકી ચાલે છે. એટલા માટે આપણે બધાને વિનંતી, આપને મેં પૂછ્યું, બીજે પણ પૂછ્યું છે, તમારો જે આદેશ હશે, સર્વ સમાજનો આદેશ હશે, જે પ્રમાણે અમે જોમા ભીભે કરશું. કેમ ને જોમા ભી, જે પ્રમાણે કરશું. આખર ચૂંટણી તમારે લડવાની છે, નિશ્ચિત છે, એમાં કોઈ ફરક ન પડે, લડવાની છે. આજે જાહેર કરી દઉં ત્યાર સુધી ટીવી વાળા ના પડી જાય. રસ્તામાં આવતો કેટલાય ટીવી વાળા હતા, કાલે 3 વાગે કીધું ખબર પડશે, બડા વેલી પાડી દેવી છે. દીકરીને ગાય અને માવજી ભાઈ તમે દોરે ત્યાં જાય. જે રીતે લોકો તેમને આહવાન કરી રહ્યા છે ને, જે રીતે તે સભા સંબોધી રહ્યા છે ને, સણસણતા સવાલ પૂછી રહ્યા છે ને, માવજી પટેલે એક વસ્તુ એ પણ કહી હતી કે મને મારી પ્રજા ઉપર વિશ્વાસ છે, તે મને અવશ્યથી જીતાડશે. અને આના ઉપરથી હવે ચોખ્ખું લાગી રહ્યું છે કે ક્યાંક ભાજપ અને કોંગ્રેસ બંનેનું ટેન્શન વધી શકે છે. કારણ કે જે પ્રમાણે માવજી પટેલ આની પહેલા પણ ચૂંટણી લડતા આવ્યા છે અને માવજી પટેલનો જે દબદબો છે તે હવે વધી રહ્યો છે. લોકો એમને સ્વીકારી રહ્યા છે ને, લોકો તેમની તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાવ વિધાનસભાની 13 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે, 23 નવેમ્બરે તેમનું પરિણામ આવવાનું છે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે, કોંગ્રેસમાંથી ગુલાબજી રાજપૂત છે તેમને ટિકિટ આપવામાં આવી છે. સૌથી પહેલા માવજી પટેલે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળતા હવે તેઓએ કહ્યું છે કે તેઓ અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરવાના હતા અને તેમણે તે ફોર્મ ભરી દીધું છે અને હવે તેઓ અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે, તેની સાથે જ વાવ વિધાનસભા પર કોનો દબદબો જળવાશે તેને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.